પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે સમીના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં હજુ પણ જળમગ્ન છે શાળાએ જવાના માર્ગથી લઈ શાળાના કમ્પાઉન્ડમાં પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું હોવાથી શાળાએ આવતા બાળકોને હાલાકી પડી રહી છે શાળામાં પાણી ભરાયેલા હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત છે કાદવ કિચડ પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર છે વરસાદે વિરામ લીધો છતાં તંત્ર શાળામાંથી પાણી નીકાળવામાં હજુ તસદી લેતું નથી નજરે પડી રહ્યું સમાચાર તળાવ છે પાણી રોડ ઉપર આવતા કામગીરી હાથ ધરાય છે સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થતા તંત્ર પણ કામે લાગ્યું છે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગતો મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા ગોઠીપથી જાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાય છે તળાવમાંથી પાણી ઓવરફ્લોથી ખેતરો તેમજ ઘરમાં ઘૂસી ગયા છે ગામની અંદર પાણી ઘૂસતું જોવા મળી રહ્યું છે પહેલા વહીવટીતંત્ર સાથે શિક્ષણમંત્રી પણ કામે લાગ્યા તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને પણ અડચણરૂપ બનતા તાત્કાલિક નિકાલ બના કરવામાં આવી રહી છે તાત્કાલિક નિક પણ બનાવવાની જાણકારી મળી રહી છે તાત્કાલિક પ્રમાણમાં જ નિક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું અમરેલી જિલ્લામાં વધુ એક જળાશય સો ટકા ભરાઈ જતા ઓવરફ્લો થયો છે મોટા બારમણ નજીક આવેલ ડેમ ઓવરફ્લો થયો છે તંત્ર દ્વારા એક દરવાજો નદીકાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા ખાંભા રાજુલા જાફરાબાદ ત્રણ તાલુકાના પાંચ ગામડાને સાવચેત રહેવા સૂચના મળી છે મોટા બારમણ નાના બારમણ ચોતરા મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા છે ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટી વધી છે ધરોઈ ડેમમાં એકોતેર પોઈન્ટ તેર ટકા જળ સ્ટોક થયો અને ડેમમાં તેતાલીસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાં ભયજનક કુલ છસો ને બાવીસ ફૂટ જળ સપાટી હોય છે ત્યારે હાલ ડેમની જળસપાટી છસો ચૌદ પોઈન્ટ શૂન્ય ત્રણ ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક હજાર સાત ગામ અને પારાને ડેમમાંથી પીવાનું પાણી અપાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે સિત્તેર ટકા કરતા વધુ ઉપલબ્ધ થયો છે એટલે કે એક ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય છે કે ઉત્તર ગુજરાતના જે લોકો હોય છે તેમને પીવાની જે પાણીની સમસ્યા હોય છે તે આગામી દિવસોમાં એક વર્ષ સુધી નહીં જોવા મળે ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી હાલમાં ઉત્તર ગુજરાતના દસ શહેરો અને એક હજાર સાત જેટલા જે ગામો અને પરા હોય છે તેમને પીવાનું પાણી આપવામાં આવે છે નવ શહેરો અને પાંચસો આડત્રીસ જેટલા જે ગામ અને પરા હોય છે તેઓ રેગ્યુલર રીતે જે ધારૂ ડેમનું જે પાણી હોય છે યુઝ કરે છે ત્યારે હાલમાં જે કરતા વધુ જે પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે તેના કારણે આગામી એક વર્ષ સુધી જે પીવાની પાણીની જે સમસ્યા હોય છે આગામી દિવસોમાં નહીં જોવા મળે ત્યારે આગામી દિવસોમાં આ જે ડેમ વધુ ભરાય તો સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી શકે છે પરંતુ આગામી દિવસોમાં કઈ રીતે પાણીની આવક રહી છે તે પ્રમાણે સિંચાઈનું પાણી આપવું કે નહીં આપવું તે આગામી દિવસોમાં નક્કી થશે પરંતુ હાલમાં જે સિત્તેર ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતા હાલમાં ચોક્કસથી જે પીવાની પાણીની સમસ્યાઓ છે તે આગામી એક વર્ષ સુધી નહીં જોવા મળે તેવું હાલમાં માહિતી મળી રહી છે પ્રેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ધરોઈ મહેસાણા પાટણના સાતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા ત્રેપન હજાર આઠસો ને છાસઠ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે પરંતુ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં અવિરત વરસાદ પડતા ખેતરોમાં ટીચેન્સમાં પાણી ભરાયા છે ખેડૂતોના વાવેતર કરેલ પાકો પાણીમાં ગરકાવ થયા છે જેથી ચોમાસું વાવેતર મોટાભાગે નિષ્ફળ જવા પામ્યું છે હાલની સ્થિતિએ વરસાદે વિરામ લીધો છે પરંતુ તેમ છતાં મુખ્ય મથક વારાહી અમેરપુરા લીમ ગામડા સહિત અનેક ગામોમાં હજુ પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે ખેડૂતોના કપાસ માગ અડદ ગવાર ઈરંડા સહિતના પશુઓ માટેના ઘાસચારાનો પાક પણ નિષ્ફળ ગયો છે ખેતી અમે કરીને કમ્પ્લીટ મને એમ હતું કે શાંતિ છે અને એમાં મેઘરાજા મંડણા ભમણ કરી નાખ્યું છે અને હવે કાંઈ પણ અમારે એમાં હમ ખર્ચો છે હવે હવે આ જમીન પાથરી વરાપે એમ નથી ટ્રેક્ટરના ડીઝેલ અત્યારે એમ સો રૂપિયા એ લાવી લાવીને તો બારીને હાકી હાકીને બધા થાક્યા બરાબર છેલ્લે આરે બીજવાળા બધા ચાથી લાવ્યા કોઈ ચા લાવીને પૂરું પાડ્યું ગવાર બાજરીયા બધ અત્યારે નીર પર જીવ હોય ધોરણ અત્યારે બધા નીર વગરના બચારા ભૂસ્યા પાણી છે નકરું કહો અને આવો મી હમણે હમણે આ પચાવરાની માલિકો મેં કુદી ભર્યો નથી ખેડૂતોને મોંઘા ભાવના ડીઝલ ખેડ ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડ્યો છે ખેડૂતોએ સરકારને અપીલ કરી ખેડૂતોએ કહ્યું યુદ્ધના ધોરણે સરકાર આ વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે કરી તેમને સહાય આપવામાં આવે સાતલપુર પંથકમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો એરંડા ગવાર અડદ કઠોળ બાબત દરેક વસ્તુ પૂરેપૂરે ખેતર ભરાવાથી ત્રણ વખત વાયા એના પછી વરસાદ આવવાથી બધું નુકસાન થયેલું છે સાફ થઈ ગયેલું છે આજે ખેડૂતને ઘરે ખાવા માટે ફાંપા છે ખેડૂતોને તાત્કાલિક સર્વે સહાય ચૂકવે જે એમને નિયમમાં આવતી હોય તો જ ખેડૂતો કાંઈક પગભર થઈ જાય સાંતરપુર તાલુકો એટલે સરહદી વિસ્તાર અને હંમેશા દર ચોમાસે ક્યાંક આ વિસ્તાર વરસાદની અછત ધરાવતો વિસ્તાર છે પરંતુ દ્રશ્ય બતાવીશ આ વખત મેઘરાજા મન મૂકીને એ હદે વરસ્યા છે કે ખેડૂતો જે વરસાદની આશા રાખી રહ્યા હતા પરંતુ તે જ વરસાદે તેઓના પાક ક્યાંક પાણીમાં ગરકાવ થઈ જતા જે ખેતરો હતા તે જળમગ્ન બની જવા પામ્યા છે તેને ખેડૂતોને જે આશાઓ હતી તે આશાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની હાલ સ્થિતિ દયનીય દિશામાં મુકાઈ જવા પામ્યા છે દ્રશ્યો છે વારાઈ પંથકના હમીપુરા ગામના જે છેલ્લા પંદર દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ખેડૂતોએ જે પશુઓનો ઘાસચારો સહિત કઠોળના જે વિવિધ પાકો આવ્યા હતા તે તમામ પાક હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોએ જે ખેડ ખાતર અને ખર્ચાઓ કર્યા હતા તે તમામ ખર્ચાઓ એડે ગયા છે એટલે ખેડૂતોની સ્થિતિએ જેવી જોઈએ તો હાલ દયનીય દશામાં મુકાઈ જવા પામી છે ખેતુ ખેડૂતો ખેતરો જોઈને ક્યાંક ચિંતામાં મુકાઈ જવા પામે છે કારણ કે આવનારી સિઝન પણ હવે કઈ રીતે કરવી કારણ કે જે તમામ ખર્ચાઓ કર્યા હતા તે ખર્ચાઓ તો હવે પાણીમાં ગરકાવ થઈ જાય ગયા છે એટલે કે નવી સિઝન માટે ખેડૂતોને હવે પૈસા ક્યાંથી લાવવા તે ચિંતામાં મુકાઈ ગયા છે હાલ તો ખેડૂતોને માત્ર એક જ સહારો છે સરકાર ખેડૂતો સરકાર પાસે ક્યાંક જે પાક નુકસાની થઈ છે તેનો સર્વે કરી અને સહાયની માંગ કરી રહ્યા છે ચોક્કસ કહીએ સાંતરપુર પંથકમાં જે વારાઈ વિસ્તાર છે મુખ્ય મથક તેની નજીકના જે ગામડાઓ છે લીંગામડા હમીપુરા અભિયાણા આ જે વિસ્તાર છે ત્યાંના વિસ્તારમાં હજુ પણ ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ રહ્યા છે અને જે પાકો છે તે પાકો પાણીમાં ગરકાવશે અને ખેડૂતો ક્યાંક સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટન પાટણ વડોદરામાં પૂર મગર દેખાવાનો સિલસિલો યથાવત છે એમજીવીસીએલ ના કર્મચારીને મગર દેખાતા નાસભાગ મચી ગઈ હતી કર્મચારી ફોલ્ટી વાર બદલવા કરી રહ્યા હતા કામગીરી ચાલુ કામગીરી દરમિયાન મગર આવી ચડતા અફરાતફરી મચી ગઈ વીજ કંપનીના બે કર્મચારીઓ મગરને જોઈ ડરી ગયા મગરના હુમલાથી બચવા વીજ કર્મીઓ થાંભલે ચડી ગયા હોવાની પણ ચર્ચા સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે નવલખી કૃત્રિમ તળાવમાં મગર હોવાનું અનુમાન પાલિકા દ્વારા તાત્કાલિક તળાવનું પાણી ખાલી કરાય તે જરૂરી સવાલ એ છે કે ગણેશ વિસર્જન કોઈ સર્જાય ઉપલેટાથી પણ સમાચાર ઉપલેટાની મોજ નદીમાં દેખાયું મગર સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે મોજ નદીમાં મહાકાય મગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તરફ સૌરાષ્ટ્રના દ્રશ્યો અને એ દરમિયાન આ ઘટના ઘટી ત્યારબાદ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અંદાજીત પાંચ ફૂટનું આ મગર જે છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વીજકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડી ગયા હતા બીજી તરફ રાજકોટથી સમાચાર કે જ્યાં આગળ સામે રીતે આવું જોવા નથી મળતું પાસે આવેલી છે અન્ય સમાચાર પર નજર કરીએ પાલનપુરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે એસબી પુરા પાટિયા નજીક ટોળખી ત્રાટકી હતી ચાર થી પાંચ ગોડાઉનમાં તાળા તૂટ્યા હતા

ઉઠી રહ્યા છે કેમ કે ચડ્ડી બનિયાનદારી ગેંગ કે જેનો આતંક ભૂતકાળમાં પણ રહ્યો છે અને અત્યારના પણ જોવા મળી રહ્યો છે તે ભવિષ્યમાં ન રહે તે માટે પોલીસ જે સૌથી મહત્વની વાત છે કે પેટ્રોલિંગ વધારવું જરૂરી છે નાઇટ પેટ્રોલિંગ જ્યાં સુધી વધારે અથવા તેમાં ઢીલી નથી જોવા મળશે ત્યાં સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ થતું રહેશે તેવું સ્થાનિકોએ દાવો સાથે વાત કરી છે હાલમાં આ ગોડાઉનમાં ઘુસ્યા હતા ચોરીને અંજામ આપ્યો છે પેટ્રોલિંગની કામગીરી પર તે માટે સવાલ ઉઠ્યા છે કારણ કે આ રાત્રિ સમયની ઘટના છે અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર આવતીકાલે વિપક્ષ નેતા માટે થશે ચૂંટણી કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે મતદાન કોંગ્રેસના આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ ચૂંટણી શહેઝાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત નારાજ કોંગ્રેસ જૂથ દ્વારા વિપક્ષ નેતા બદલવાની થઈ રહી હતી માંગ પક્ષ દ્વારા વિપક્ષ નેતા પસંદગી માટે બનાવી આંતરિક ચૂંટણી પંચ શહેઝાદ ખાન પઠાણ ફરી વિપક્ષ નેતા બને તેવી સંભાવના તેર નગર પાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી છે તૈયારીઓ બોતેર પાલિકા માટે ફરી આ આખા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં શક્તિસિંહ ગોહિલે કરી છે પ્રભારીઓની નિમણૂક પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી સોંપાઈ છે પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ છે જવાબદારી સૌરાષ્ટ્રની ની બત્રીસ ઉત્તર ગુજરાતની સોળ પાલિકામાં યોજાશે ચૂંટણી મધ્ય ગુજરાતની ની ઓગણીસ અને દક્ષિણ ગુજરાતની પાંચ પાલિકામાં ચૂંટણી અનુભવી અને યુવાનો બંનેના સમન્વય સાથે સોંપાય છે જવાબદારી સુરતના માંડવીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની નિમણૂક કરતા તેમનું સન્માન કરાયું કોંગ્રેસ કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક આનંદ ચૌધરીનો સત્કાર કર્યો અને અભિનંદન પાઠવ્યા બેઠકમાં તુષાર ચૌધરી તરુણ વાઘેલા જિલ્લા પ્રમુખ મનહર પટેલ હેમાંગીની ગરાસિયા અને કાશ્મીરા મુનશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા સાથે જ સુરતમાં પથ્થરમારાની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી કોઈપણ કાર્યવાહી ધાર્મિક પ્રસંગોમાં થતી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને કાયમ જે કોમ્યુનલ હાર્મની દરેક શહેરમાં જળવાવી જોઈએ લોકો એકસાથે તમામ તહેવારોની પણ ઉજવણીમાં સાથે મળીને કરે એ પ્રકારનું વાતાવરણ શહેરમાં બની રહે એવી હું બંને પક્ષો પાસે આશાના અપેક્ષા રાખું છું રાજ્યના ઉર્જા વિભાગના એક નાના નિર્ણયથી નાના કદના ઉદ્યોગકારોમાં ખુશી વ્યાપી છે રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો જે મુજબ હવે રાજ્યના ઉદ્યોગોને એલટી વીજ કનેક્શન માટે

ભારણ આવશે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જે સરા પોતાના જીઆઈડીસીમાં સિત્તેરથી એસી ટકા લોકો એમએસએમઇ છે એ લોકોને ઘણો મોટો ફાયદો થશે અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી બારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે ખાસ તો જગ્યાની બચત થશે સમયનો ઘણો ઘણો ફાયદો થશે કે એસટી કનેક્શન લેવા માટે જે સમય જોઈતો હતો એ સમયમાં બી ઘણો ફાયદો થશે અને કોસ્ટમાં પણ ઘણો ફાયદો થશે તો તો આથી નાના લઘુ ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે એમની પ્રોડક્શન કેપેસિટી વધારી શકશે પાવર એમને મળી જશે સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા છે સુરત પોલીસ બાદ હવે સુરત મનપાની એક્શન મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદમાં બુલડોઝરથી વધારાના દૂર કરવામાં આવ્યા છે

ખેંચેલી ઇમારતો હતી તે તોડવામાં આવી દબાણ હટાવ કામગીરી પર ડીસીપી ભગીરથ ગઢવીનું નિવેદન સૈયદપુરા ચોકી પાછળ ગેરકાયદે દબાણ હટાવાઈ રહ્યા છે એસએમસી પોલીસ બંદોબસ્ત સાથે કરી રહી છે કામગીરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયા છે લારી ગલ્લા વાળાઓને પણ હટાવાયા છે એસએમસી એ નક્કી કરેલા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચોકી હે જા ઉષ્કે પીછે જે જગ્યા ગેરકાનૂની તોર પર એન્ક્રોચમેન્ટ કયા ગયા હેન્ક્રોચમેન્ટ જો એસ એમસી કી ખુદ કી જગ્યા પે હોતા उस एंक्रोचमेंट को हटाया गया है ये एंक्रोचमेंट हटाने के लिए एस ने जगह आइडेंटिफाई की थी उसके ऊपर कार्रवाई की गई है और उसके साथ पुलिस प्रशासन ने उनको प्रॉपर बंदोबस्त दिया है इसके अलावा आसपास की जहाँ एरिया के जहाँ पे गैरकानूनी तौर पे लोगों ने लारी या गले लगा रखे थे उनको भी उठाया गया है और इस तरह इलाके के ऊपर एक अलग से कार्यवाही भी की गई ગિરિરાજસિંહના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર સુરતની ઘટના મામલે હું લોકોને શાંતિ રાખવા અપીલ કરું છું જેનો વાક હોય છીએ પણ ભાજપના સ્થાનિક ભાષણો કર્યા એની સામે પગલા કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સતત અવાજ જે છે તે અવાજ કૃત્ય કરી રહ્યા છે આવાજ હોય મનસ્ય ફેલાવે તેવા નિવેદન કરે છે આવા નિવેદન કરનારાઓ સામે પગલાં લેવાની પુનઃ માંગ કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી

જેમને કાયદો હાથમાં લીધો તેની સામે પગલા ભરાય અને જેમને વૈમનુષ્ય પેદા કરવા માટે જાહેરમાં બેફામ વાણી વિલાસ કર્યો છે તેમની સામે પણ પગલા ભરાવા જોઈએ તેવી માંગ સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં થયેલ પથ્થરમારામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનો મોટો ખુલાસો ગૃહમંત્રીએ પોલીસ કમિશનર કચેરી હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે બેઠક કરી છે સૈયદપુરા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ કાર્યવાહી અંગે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી નું નિવેદન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું બારીઓ અને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવા લોકોને સીસીટીવી અને ડ્રોનના કેમેરાની મદદથી ધરપકડ કરવામાં આવી છે વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી સૌથી વધારે મહત્વની વાત કે હર્ષ સંઘવી તરફથી પણ કહેવામાં આવી અને જે પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું પોલીસ તેને લઈને પગલા ભરી રહી છે તો સુરત અને ખેડાની ઘટના અંગે ડીજીપીએ પણ નિવેદન આપ્યું છે તેઓએ પણ નિવેદન આપતા કહ્યું છે વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે સુરત અને જે ખેડાની ઘટનાઓ છે તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે વિકાસ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે આવતા દિવસોમાં રાજ્યમાં સોળમીએ ઈદ મિલાદ અને સત્તરમી ગણેશ વિસર્જનનો ઉત્સવ થશે શાંતિથી ઉત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવાય છે ગણેશ સ્થાપના અને ઈદ મિલાદને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મિટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી છે ચાલુ વર્ષે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે જેમાં તોંતેર હજાર ગણેશજીનું વિસર્જન થશે સ્થાનિક કક્ષાએ પણ શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય તે માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે મી તારીખે ઈદે મિલાદમાં નાના મોટા આશરે એક હજાર પ્રોસેસન્સ અને ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે સત્તરમી તારીખે આ ત્રાણું હજાર પૈકી તોતેર હજાર ગણેશજીની વિસર્જન સત્તરમી તારીખે થનાર છે એટલે આ બંને દિવસો માટે કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે બાબતે દરેક એકમોના વડાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને આપણે સંપૂર્ણ તૈયારી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા બે દિવસમાં બે જગ્યાઓ બનાવ બન્યા છે ખેડા જિલ્લાના કઠલાલ ગામે અને ગઈકાલે રાતના સુરત શહેરમાં બંને જગ્યાએ સ્થાનિક પોલીસ તરફથી ખૂબ ત્વરિત કાર્યવાહી અને ખૂબ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે તો સમયના દ્રશ્યો જ્યારે થઈ ગયું હતું સુરતની આ ઘટના કે જેણે આખી રાત સુરત પોલીસને કોમ્બિંગ કરાવ્યું અને સુરત પોલીસે સતત કાર્યવાહી કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની આશ્વાસન હાલમાં આપવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે જ શાંતિના દુશ્મનોને પકડી લેવામાં આવ્યા હતા ચાર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગઈકાલે જે પથ્થર મારો થયો સુરતની અંદર ત્યારબાદ પથ્થરમારાની ઘટના ઘટતા જ સુરત પોલીસ એક્શનમાં આવી પથ્થરમારો કરનારાને લેવામાં આવ્યા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કારણ કે સુરત શહેરથી તેઓ આવે છે તેઓ જાણે છે છે રીતની પરિસ્થિતિ તેઓ ખુદ પહોંચ્યા હતા અને એક્શનમાં આવતા નજરે પડ્યા અને ત્યારબાદ આજે એસએમસીએ દાદાનું બુલડોઝર બહાર કાઢ્યું અને તેને પણ એવી સૈયદપુરા વિસ્તારની જગ્યાઓ કે જે પહેલાથી દબાણમાં હતી ત્યાં આગળ ફેરવવાનું શરૂ કરી દીધું તો આ ચાર ઘટનાઓ બની છે જે એક ઘટનાના બાકીના રિએક્શન છે તે માનીને આપ ચાલો જે પથ્થરમારો થયો ત્યારબાદ આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીના ઉત્સવને મનાવવામાં આવી રહ્યો હતો આ અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપનાને લઈને બે વિદ્યાર્થીઓ જૂથ વચ્ચે બબાલ થઈ બે વિદ્યાર્થી વચ્ચેની સામાન્ય લડાઈએ મોટું રૂપ ધારણ કરી લીધું સાત સપ્ટેમ્બરે કોલેજ કેમ્પસમાં ગણેશ સ્થાપના દરમિયાન બબાલ થઈ હતી ગણેશજીની મૂર્તિ માટે લગાવેલા સ્ટેજ પર કેટલાક વિદ્યાર્થીઓ ઉભા હતા જેમને ખસી જવાનું કહેતા એક વિદ્યાર્થીની સાથે બબાલ થઈ હતી બાદમાં વિદ્યાર્થીનીના પિતા ગૌતમ પટેલ થાર ગાડી લઈને આવ્યા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવી વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો આ ઘટનામાં દસથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે જાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો છે આ મામલે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે ગૌતમ પટેલ અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે વિદ્યાર્થીની તેના ભાઈ અને તેના મિત્રને નજરકેદ કરી પૂછપરછ શરૂ કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળી રહ્યા છે એમની સાથે કોઈએ બોલાચાલી કરી હતી અને એ અનુસંધાને એ લોકોને અરેસ્ટ કરાવવા આવ્યા છે પ્રાચીબહેને પોતાના સાથે થયેલી બોલાચાલી અનુસંધાને કોના ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા હતા અને ઘટના સ્થળે આવ્યા હતા તે દરમિયાન થાર ગાડી હતી એનો ઉપયોગ કરીને જે ઉભેલી પબ્લિક હતી એની ઉપર થાર ગાડી ચડાવી દેવાનો આક્ષેપ છે અને એના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે અને એ અનુસંધાને જે પબ્લિકના માણસો હતા તેમણે ગુસ્સે થઈને થાર ગાડી પર અંદર બેઠેલા લોકોને પણ માર મારેલો હોવાનો આક્ષેપ છે અને સમાચાર ઉપર નજર કરીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પગપાળા યાત્રુઓ માટે ભોજન પ્રસાદ માટેની સતત ધમધમી રહ્યા છે અનેક જગ્યાએ સેવા કાર્યક્રમ અને જેને લઈને અમદાવાદ શહેરના માર્ગો પર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યો જેનો લાભ દરરોજ પાંચસો થી છસો લોકો લઈ રહ્યા છે હું કરું છું કે આ તો બધું માતાજી કરાવે છે અને થાય છે એટલે કૃપા હોય તો જ થાય છે લગભગ પાંચસો થી છસો માણસ પાંચસો છસો માણસ જમે છે અને પાંચ દિવસ આપણે ચલાવીએ છીએ સ્વયંસેવકો આટલા પંદર દિવસ પંદર વર્ષથી સપોર્ટ કરીએ છીએ અને સેવા બી આપીએ છીએ અને અમને બી આનંદ થાય છે ચોવીસ કલાક જમવાનું દાર بادشاہ પૂરી મિષ્ઠાન અને ચા નાસ્તાનો કેમ્પ રાખેલો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે અમદાવાદથી પદયાત્રીઓ છે તેની શરૂઆત થઈ જ છે જેઓ અંબાજી પહોંચશે ભાદરવી પૂનમના મેળા પહેલા ખાસ કરીને પદયાત્રીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે આપ જોઈ રહ્યા છો અમદાવાદથી જે પદયાત્રીઓ અંબાજી તરફ નીકળી ગયા છે તેમની માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે સતત ચોવીસ કલાક માટે ખાસ કરીને વિશેષ પ્રકારે લંચ અને ડિનર એટલે કે બંને સમય પર પદયાત્રીઓ છે તેમને સેવા કરીને ખાસ કરીને પુણેનું ભાથું બંધાઈ રહ્યું છે સેવા કેમ્પ છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર પાંચથી છ દિવસ આ સેવા કેમ્પ ચાલે છે આપ જોઈ રહ્યા છો અઢારમી સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને અંબાજી ખાતે મહામેળો યોજાશે આ મહામેળો ભાદરવી પૂનમનો આ મહામેળો અને મહામેળાની શરૂઆત પહેલાં જ ખાસ કરીને અંબાજીથી અહીં પહોંચવા માટે અંબાજી પહોંચવા માટે અમદાવાદના તમામ લોકો છે તેઓ અહીંથી પહોંચશે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અંબા અમદાવાદ અંબાજી પહોંચવા માટે અમદાવાદથી નીકળી ચૂક્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો ભાદરવી પૂનમના માર્ગદર્શિકા અને ગુગલ મેપ દ્વારા કોઈ પણ સ્થાન પર જઈ અને સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે આ કોડ દ્વારા પાર્કિંગ વિસામો દર્શન સહિતની તમામ સગવડો વિશેની માહિતી પણ મળી રહેશે આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોશર પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે સમાચારોમાં અત્યારે બસ એટલું દેશ પ્રદેશની તમામ ખબર માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે